नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ની વાત કરતા હતા કે ઉસ જીવનનો એકમ છે મેરા વસ્તુ ઓકે તો એની અંદર આપણે અગાઉ જોયું હતું કે અંતઃપટલમય તંત્ર વિશે વાત કરી હતી આજે એક નવા ટોપિક આપણે એ વાત કરવાના છીએ કે જેનું નામ છે ગ્રહસૂત્ર આજે આપણે કણાભ સૂત્રની વાત કરવાના છીએ તો કણાભ સૂત્ર સૌપ્રથમ આપણે એની થોડી પ્રસ્તાવના જોઈ લઈએ કે શબ્દ કેવી રીતે આપણે શોધ કોને કરી એની આપણે વાત કરી દઈએ તો કે કણાભ સૂત્ર એ સૌપ્રથમ કોલિકર કોલિકર નામના વૈજ્ઞાનિકે એ ઉડવાના જે જંતુ હોય છે એ જંતુના ઉડવાના સ્નાયુમાંથી કોલિકર નામના વૈજ્ઞાનિકે જંતુના ઉડવાના સ્નાયુમાંથી શું કર્યું હતું કણાભ સૂત્ર જોયા હતા ઓકે જંતુના ઉડવાના સ્નાયુમાં વૈજ્ઞાનિકે જે કણાભ સૂત્ર જોયા હતા એને નામ આપ્યું હતું માઇટોકોન્ડ્રિયા ઘેરા વસ્તુ જેને આપણે માઇટોકોન્ડ્રિયા ને ગુજરાતીમાં કહીશું કણાભ સૂત્ર ઘેરા વસ્તુ માઇટોકોન્ડ્રિયા શબ્દ કોને આપ્યો હતો તો કે બેન્ડા નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો ને સૌપ્રથમ તો કે કોલિકર નામના વૈજ્ઞાનિકે જે જંતુ હોય છે એના ઉડવાના સ્નાયુની અંદર કણાભ સૂત્ર જોયા હતા હવે કણાભ સૂત્રને આપણે વિશિષ્ટ રીતે અભિરંજિત ન કરીએ ત્યાં સુધી કણાભ સૂત્ર આપણે નિહાળી શકતા નથી વિશિષ્ટ રીતે અભિરંજિત થાય એના જ પછી એને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે એને નિહાળી શકીએ છીએ ક્લિયર આ વસ્તુ આ વાત થઈ એની પ્રસ્તાવનાની વાત થઈ હવે કણાભ સૂત્રને આપણે જ્યારે એને શબ્દ આવ્યો તો કે કોષના અંદર મેં કણાભ સૂત્ર કહ્યું હતું એની અંદર આપણે વાત કરી હતી કે કણાભ સૂત્ર એ કોષનું શક્તિગર તરીકે ઓળખાય છે મેં ત્યારે શબ્દ વાપર્યો તો પાવર હાઉસ જેરા વસ્તુ શું કહ્યું હતું પાવર હાઉસ કે કોષનું પાવર હાઉસ એટલે કે શક્તિગર કોણ કહેવાય છે કણાભ સૂત્ર જેરા વસ્તુ ઓકે હવે એના પછી આપણે થોડી સંખ્યાની વાત કરીએ સંખ્યાની વાત કરીએ તો ક્લેમીડોમોનાસ ક્લેમીડોમોનાસ લીલીની અંદર એક જ કણાભ સૂત્ર જોવા મળે છે જ્યારે અમીબામાં પચાસ હજાર કણાભ સૂત્ર જોવા મળે છે અને જે જંતુ છે એના ઉડવાના સ્નાયુમાં એટલે કે જંતુના ઉડવાના સ્નાયુમાં કેટલા જોવા મળે છે એક લાખ કણાભ સૂત્ર જોવા મળે છે ક્લિયર વસ્તુ હવે એના પછી વાત કરીએ આપણે આકારની આકારની વાત કરીએ તો કે રકાબીગા જોવા મળે છે અને નળાકાર
ક્લિયર વસ્તુ કે રકાબી આકાર જોવા મળે છે અને નળાકાર હોય છે હવે એના તો મેં વ્યાસની વાત કરી દીએ વ્યાસ એ 0.2 થી 1.0 માઇક્રોમીટર જોવા મળે છે એનો વ્યાસ છે 0.2 થી 1 માઇક્રોમીટર નું જોવા મળે છે અને હવે એના લંબાઈની વાત કરીએ આપણે एक माइक्रोमीटर से 4.1 माइक्रोमीटर નો જવાબ મળે છે એનો વ્યાસ છે 0.2 થી 1 માઇક્રોમીટર અને લંબાઈ છે એ 1 થી 4.1 માઇક્રોમીટર નું છે ક્લિયર વસ્તુ ઓકે તો આ વાત થઈ એની પ્રસ્તાવનાની વાત હવે એની રચનાની થોડી વાત કરી લઈએ આપણે રચનાની વાત કરીએ આજે મેં આકૃતિ દર્શાવી છે એક કણા જે રચના દર્શાવી છે એ કણા સૂત્રની છે સૌપ્રથમ કણા સૂત્રને જુઓ તો કે બેવડી પટલની રચના છે આપણે જોઈ શકીએ છીએ કે આ જે રચના છે એ બેવડી પટલની રચના છે એટલે કે એક આ પટલ અને એક આ પટલ ઓકે તો બે પટલ થયા તો પહેલું છે જેને કહી બાહ્ય પટલ અને બીજું છે એને કહી અંતઃપટલ ક્લિયર વસ્તુ ઓકે જે આ છે એને હું કહું છું બાહ્ય પટલ અને આ જે છે એને કહી અંતઃપટલ ક્લિયર વસ્તુ ઓકે બાહ્ય પટલ અને અંતઃપટલ એની વચ્ચે કંઈક જગ્યા જોવા મળે છે કે નહીં આપણને તો હા આ જે જગ્યા જોવા મળે છે એને આપણે કહીશું અંતઃપટલ અવકાશ ઓકે જે આ દર્શાવું છું એને આપણે કહીશું અંતઃપટલ અવકાશ ઓકે ક્લિયર વસ્તુ ઓકે તો ત્રણ સુધી જોયા બાદ આપણે કે પહેલું છે બાહ્ય પટલ બીજું છે અંતઃપટલ અને એના પછી બેની વચ્ચેની જે જગ્યા છે એને આપણે કહીશું અંતઃપટલ અવકાશ ક્લિયર આ વસ્તુ ઓકે હવે પછી જોઈએ તો કે જે અંતઃપટલ છે અંતઃપટલ ઉપર પ્રવર્ધો જોવા મળે છે આજે પ્રવર્ધો જોવા મળે કે નહીં આજે પ્રવર્ધો ઓકે જે આ પ્રવર્ધો છે એને આપણે કહીશું ક્રિસ્ટી શું કહીશું એને ક્રિસ્ટી આજે પ્રવર્ધો દર્શાવેલ છે એને આપણે કહીશું ક્રિસ્ટી અને બુકની અંદર શબ્દ આપે છે અંતઃવલન 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 શબ્દ ન યાદ રહે તો એવું કહીશું કે અંતઃપટલ ઉપર પ્રવર્ધો જોવા મળે છે એ પ્રવર્ધોને આપણે શું કહીશું ક્રિસ્ટી આપણે ચોથા નંબરનો શબ્દ આવ્યો ક્રિસ્ટી ક્લિયર વસ્તુ ઓકે ક્રિસ્ટી પછી વાત કરીએ આપણે તો કે જે અંદર જે જોવા મળે છે એને આપણે કહીશું આધાર આજે અંદરનો જે ભાગ છે જેને કોષરસ કહેતા હતા કોષની અંદર હોય એને કોષરસ કહેતા હતા આપણે ઘણા સૂત્રની અંદર કહીશું આધારક ક્લિયર વસ્તુ તો આપણો પાંચમા નંબરનો છે આધારક હવે આધારકની અંદર શું કે વિવિધ પ્રકારના દ્રવ્યો જોઈએ આપણે ત્યારે હવે એના અંદર આ છે વલયાકાર ડીએનએ તો કે એની અંદર આ જે વસ્તુ જોવા મળે છે એને આપણે કહીશું વલયાકાર ડીએનએ અને આ જે ડાર્ક જે દર્શાવેલા છે મોટા આ જે આ છે એને આપણે કહીશું રિબોસોમ્સ વસ્તુ આપણને ફર્સ્ટ ઓફ તો કે જે આકૃતિ દર્શાવેલી છે નામ નિર્દેશન કરતા આવડવું જોઈએ એક વખત ફરીથી આપણે જોઈ લઈએ કે બેવડી પટલની રચના જોવા મળે છે તો બાહ્ય પટલ
अंदर ना ने अंतःपटल कहीये छे, बे वच्चेनी जे जग्या छे एने अंतःपटल अवकाश कहीये छे, पछी जे प्रवर्तो जेवी रचना छे एने आपणे पिष्टि कहीये छे। अंदर आईए तो अंदर तो के कोशरस, कोष्ठांतर कोशरस होय, कणासूत्र नी अंदर आधारक, आधारक नी अंदर बीजो एनु बीजो नाम छे मैट्रिक्स, एने आपणे मैट्रिक्स पण कही शकीए छे। मैट्रिक्स स्ट्रोमा કોઈ અલગ અલગ શબ્દ વાપરી શકે। એના પછી અંદર જે જોવા મળે છે તો કે વલયાકાર ડીએનએ અને રિબોસોમ્સ જોવા મળે છે। ક્લિયર વસ્તુ, બેઝિક નામ છે, એ નામ આપણને આવડવા જોઈએ। ઓકે, તો સૌપ્રથમ બાહ્ય પટલની વાત કરીએ આપણે। બાહ્ય પટલ એ શું છે તો કે ઊર્જા પ્રોટીન ધરાવે છે। બાહ્ય પટલ એ ઓછા પ્રોટીન ધરાવે છે અને પ્રવેશશીલ હોય છે। ક્લિયર આ વસ્તુ। ઓકે, હવે એના પછી વાત કરીએ બીજી તો કે અંતઃપટલ। અંતઃપટલ એ વધારે પ્રોટીન ધરાવે છે। ઓકે, ક્લિયર આવ્યો? વધારે પ્રોટીન ધરાવે છે એટલે શું થશે? આવ્યું પસંદગીમાન પટલ તરીકે ઓળખાય છે। અંતઃપટલ છે એ પસંદગીમાન પટલ તરીકે ઓળખાય છે કે પસંદ કરેલા અણુઓને જ અંદર જવા દે છે, બીજા અણુઓને જવા દેશે નહીં। ક્લિયર આ વસ્તુ? ઓકે, પછી અંતઃપટલ અવકાશ। અંતઃપટલ અવકાશમાં એવું લખીશું આપણે કે અંતઃપટલ અને બાહ્ય પટલનું જે વચ્ચેનું જે અવકાશ છે એને આપણે કહીશું અંતઃપટલ અવકાશ। ક્લિયર? લખતું નથી કે અંતઃપટલ અવકાશ પણ કહીશું તો કે અંતઃપટલ અને બાહ્ય પટલના વચ્ચે જે અવકાશ જોવા મળે છે એને આપણે કહીશું અંતઃપટલ અવકાશ। ઓકે, એના પછી વાત કરી ક્રિસ્ટીની, વાત કરી ઉકણાંતર નથી તો ક્રિસ્ટીના અંદર શું જોવા મળે છે તો કે FO અને FO નામના અણુ જોવા મળે છે, જે અણુ સેના અંદર મદદરૂપ થાય છે તો કે ATP નું સંશ્લેષણ થતું હશે, તો કે ATP ના સંશ્લેષણની અંદર મદદરૂપ થાય છે। ઓકે, ક્લિયર? આ વાત થઈ ક્રિસ્ટીની। હવે એના પછી વાત કરીએ આપણે આધારકની વાત કરીએ। આછા પીળા રંગનું જોવા મળે છે, જેમાં વિવિધ પ્રકારના દ્રવ્યો અને ઉત્સેચકો જોવા મળે છે। એ વસ્તુ કે જેમાં વિવિધ પ્રકારના દ્રવ્યો અને ઉત્સેચકો જોવા મળે છે, એ વસ્તુ। ઓકે, હવે એના પછી વાત કરીએ તો કે જે આધારક છે એ આધારકની અંદર શું થશે તો કે જ્વારક શ્વસન થાય છે। કયું શ્વસન? જ્વારક શ્વસન કરતું જોવા મળે છે, એટલે કે ઓક્સિજનની હાજરીની અંદર જે શ્વસન થાય એને શું કહેશું આપણે? જ્વારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર વસ્તુ? આ વાત છે। હવે એના પછી વાત કરીએ આપણે આ જે દર્શાવેલું છે રિબોસોમ્સ, તો અહીંયા લખી દઉં છું કે રિબોસોમ છે એ ક્યાં? 70S પ્રકારના જોવા મળશે। 70S, એમાં S છે શું છે? સ્વીડબર્ગનો એકમ છે। જ્યારે રિબોસોમ્સ આયુક્ત કોષની અંદર ત્યારે ભી તમને સમજાવ્યું હતું કે આ જે S છે એ શું છે તો કે રિબોસોમ્સ એ 70S પ્રકારના જોવા મળે છે। ક્લિયર વસ્તુ? તો આ વાત થઈ આપણે રિબોસોમ્સ ની। હવે વાત કરીએ તો કે વલયાકાર ડીએનએ ની વાત કરીએ તો કે વલયાકાર ડીએનએ એટલે કે જે કણાસૂત્ર છે આ ડીએનએ ને કારણે અર્ધ સ્વયં સંચાલિત
હું તમને સમજાવું છું કે વલય આકાર ડીએનએ ના લીધે શું છે અર્ધ એટલે કે અર્ધ સ્વયંસંચાલિત ગણાતંત્ર તરીકે ઓળખાય છે કે પોતાનું જે પણ કાર્ય હોય છે એ પોતાના ડીએનએ ના લીધે પોતે જાતે કરતું હોય છે બીજા ઉપર આધાર રાખતો નથી એટલે કે અર્ધ સ્વયંસંચાલિત તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર વસ્તુ હવે એના પછી એના કાર્યની વાત કરીએ આપણે કાર્યનું મુખ્ય કાર્ય છે એટીપીનું સંશ્લેષણ એટીપીનું નિર્માણ કરવું એ કોનું કાર્ય છે ગણાંક સૂત્રનું કાર્ય છે જે ક્રિસ્ટીના અંદર આ રીતે એક રચના જોવા મળતી હશે કે એની અંદરથી શું થાય છે જે મેં તમને વાત કરી કે એફ ઓ અને F1 નામના અણુ આયસા ભાગ આવેલા હશે એના દ્વારા શું થાય છે તો કે ઉર્જાનું નિર્માણ થાય છે એટલે કે એટીપીનું સંશ્લેષણ થાય છે બીજું છે પ્રોટીનનું નિર્માણ તેરા વસ્તુ એટીપીનું સંશ્લેષણ થાય છે અને બીજું છે કે પ્રોટીનનું નિર્માણ કરે છે હવે એના પછી વાત કરીએ તો કે કણાભ સૂત્ર એ દ્વિભાજન દ્વારા દ્વિભાજન દ્વારા વિભાજન થાય છે ઓકે ક્લિયર વસ્તુ તો આ વાત થઈ આપણી કણાભ સૂત્ર ને ઓકે તો કણાભ સૂત્ર ની અંદર સૌપ્રથમ એની પ્રસ્તાવના લખી દેવાની કે ક્યાંથી જોવા મળ્યો એ શબ્દ કોને આપ્યો તો એ એના પછી એની સંખ્યા ની વાત કરી દેવાની એના વ્યાસ ની વાત કરી દેવાની કણાભ સૂત્ર ને આપણે શક્તિઘર તરીકે ઓળખીએ છીએ એટલે કે પાવર હાઉસ તરીકે ઓળખીએ છીએ એના પછી રચના જોઈ લેવાની તમારે રચનાના નામ નિર્દેશન કરી દેવાનું ઓકે જે પણ નામ નિર્દેશન કરીએ છીએ એના વિશે આપણે સમજાવવાનું કે ક્રિસ્ટીના અંદર F O અને F1 જેવા અકણો આવેલા હોય છે જે શું કરે છે પોતે તો કે એટીપીનું સંશ્લેષણ કરે છે કે એના અંદર મદદરૂપ થાય છે ઓકે તો આ જે ભાગ દર્શાવ્યા છે એના વિશે તમારે થોડું થોડું લખવાનું ઓકે ક્લિયર તો આ વાત થઈ આપણે કણાભ સૂત્રની જેને ઇતિહાસના અંદર આપણે કહીશું માઇટોકોન્ડ્રિયા ઓકે okay.